આપણે અગાઉના વિડિયોની અંદર સંસાધનનો અર્થ તેમજ સંસાધનના પ્રકાર વિશે માહિતી મેળવી હતી, જેની અંદર આપણે પ્રથમ ભૂમિ સંસાધન વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે જળ સંસાધન વિશે માહિતી મેળવી. જળ એટલે કે પાણી, અને પાણી છે એ કે આપણને કુદરત તરફથી મળેલી એક અણમોલ ભેટ છે. આપણે બધા જાણીએ છીએ કે જળ છે તો જ જીવન છે, કે પાણી વિના કોઈ પણ સજીવ છે તે કે જીવી શકતો નથી. પૃથ્વી પર પીવા લાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે, કે પૃથ્વીની સપાટી પર આપણે જોઈએ તો 71% જેટલા ભાગની અંદર પાણી રહેલું છે, કે જેમાંનું ફક્ત 3% જેટલું પાણી છે કે તે પીવા લાયક છે. અને આપણે બધા જાણીએ છીએ કે પાણીનો ઉપયોગ ફક્ત પીવાની સાથે સાથે આપણે ઘણા બધા એવી રોજબરોજની આપણી પ્રવૃત્તિ છે કે જેની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે રોજબરોજની પ્રવૃત્તિઓ, ઘરકામની અંદર, તે ઉપરાંત ઉદ્યોગો અને ખેતી માટે પણ આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. જળ સંસાધનની વાત કરીએ તો કે જળ સંસાધનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કે જે જગ્યાએથી આપણે જળ પ્રાપ્ત થાય છે તે તમામ જળ સંસાધનો તરીકે ઓળખાય છે, જેની અંદર મહાસાગર, ઉપસાગર, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ એટલે કે પૃથ્વીના પેટર્નમાંથી જે આપણે પાણી મેળવીએ છીએ, કે બોરવેલ દ્વારા આપણે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે ભૂમિગત જળ કે વગેરેનો સમાવેશ છે તો કે જળ સંસાધનની અંદર થાય છે. અને આ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ જ છે. કે પૃથ્વીની સપાટી પર સંસાધનનો મુખ્ય સ્ત્રોત તો કે વરસાદ જ છે, અને વરસાદ દ્વારા જ બીજા બધા જળ સંસાધનો છે કે તેના આભારી બને છે. એટલે કે વરસાદ દ્વારા છે કે બધા જે જળ સંસાધનો છે કે તેની અંદર પાણી આવે છે, તેથી મુખ્ય સ્ત્રોત તો વરસાદ જ છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોની અંદર કે સપાટી પર અસ્તિત્વ ધરાવતા જળ સ્ત્રોતોની અંદર નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત તે નદી ગણાય છે, કે પૃષ્ઠીય જળ સ્ત્રોતોની અંદર પણ મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. ત્યાર પછીનું જે છે તે છે જળતંગી. જળતંગી એટલે કે જળની અછત. જળની અછત સર્જાય ત્યારે કેવી સમસ્યાઓ સર્જાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે પાણી એક કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકટિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ છે કે નિરંતર વધતી જાય છે. એટલે કે પાણીનો ઉપયોગ છે તો કે આપણે બધી જગ્યાએ કરીએ છીએ, રોજબરોજની પ્રવૃત્તિથી કરીને મોટા મોટા ઉદ્યોગ ધંધા માટે પણ આપણે પાણીની જરૂર પડે છે. કે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ વસ્તીને માટે અનાજ જરૂરી છે, એટલે ખોરાક જરૂરી છે, અને અનાજ પકવવા માટે પણ આપણે ખેતીની અંદર પાણીની જરૂર પડે છે. એ ઉપરાંત રોકોટિયા પાકો વધુ ઉગાડવામાં આવે છે. એ ઉપરાંત શહેરીકરણના કારણે તેમજ ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ છે નિરંતર વધતી જ જાય છે. તે ઉપરાંત આપણે કોઈપણ પ્રકારની સફાઈ કરવા માટે, ગંદકીની સફાઈ કરવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ રીતના જો પાણીની માંગ વધતી જતી રહેશે તેના કારણે પાણીની સમસ્યા સર્જાય છે, કે પાણીની અછતની સમસ્યા સર્જાય છે. હાલમાં આપણા દેશની અંદર ઘણા ભાગોમાં જળ તંગીનું એટલે કે જળની અછતનું સંકટ વધતું જાય છે, કે જળની અછત, પાણીની અછતની સમસ્યા આપણા દેશની અંદર દિવસે ને દિવસે વધતી જતી જાય છે. પેયજળની અછત જોવા મળે છે, એટલે કે પીવા લાયક પાણીની અછત જોવા મળે છે. સમુદ્રની અંદર પાણી તો ઘણું બધું છે, પણ તે પાણી આપણને પીવા લાયક નથી. એટલે કે દિવસે ને દિવસે આ પીવા લાયક પાણીની અછત જોવા મળે છે. વર્તમાન સમયની અંદર ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત સ્તર પણ નીચું ગયું છે, કે હાલની અંદર આપણે પાણીની તંગી દૂર કરવા માટે, ભૂમિગત જળ મેળવવા માટે આપણે બોરવેલ એટલે કે ટ્યુબવેલ દ્વારા છે આપણે ભૂમિના પેટર્નમાંથી પાણી આપણે બહાર કાઢીએ છીએ. તેના કારણે ભૂમિગત જળનું સ્તર પણ નીચું થતું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કે દિવસે ને દિવસે વસ્તી વધારો, તે ઉપરાંત ઘણા બધા પ્રવૃત્તિ છે, શહેરીકરણ છે, ઉદ્યોગ ધંધાની અંદર પાણીની છે કે વધુ ને વધુ માંગ વધતી રહે છે, અને તેના કારણે છે કે ધીરે ધીરે ભૂમિગત સ્તર પણ નીચું જતું ગયું છે, પીવાના પાણીની અછત સર્જાય છે. આવી ગંભીર સમસ્યાનો સામનો આજે આપણે કરવો પડે છે. કે આ જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન કઈ રીતના કરવું, એ કે આ જે અછત થાય છે, પાણીની અછત સર્જાય છે, કે તેને કઈ રીતના દૂર કરી શકાય, આપણે કઈ રીતના વ્યવસ્થાપન કરવું જરૂરી છે? તો કે આ જે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે, એટલે કે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. આપણે બધા જોઈ આગળના પાઠની અંદર પણ જોઈ ગયા છે કે પ્રદૂષણ એક છે કે
ઉદ્યોગ ધંધાના જે ખરાબ કેમિકલો છે તે પાણીની અંદર છોડી દેવામાં આવે છે, કચરો ઠાલવવામાં આવે છે, કે જેના કારણે આપણે જળ છે પ્રદૂષિત બને છે. આ પણ એક મોટી સમસ્યા છે. તો આપણે પ્રદૂષિત થતું જળ અટકાવવું જોઈએ, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. કે પાણીની તંગી દૂર કરવા માટે આપણે સૌપ્રથમ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને તેની જાળવણીને હાથ ધરવા જોઈએ, કે પાણીને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. જળ એ આપણી બધાની સહિયારી સંપદા છે, એટલે આપણે તમામને મળેલી કુદરત તરફથી અણમોલ ભેટ છે અને આ તમામની સંપત્તિ છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની ઋતુની અંદર વરસાદ આવે છે, તો કે વરસાદ એકે ફરી પાછો સમુદ્રમાં ન ભરે તે માટે આપણે વિવિધ જળાશયોનું નિર્માણ કરવું, કે જેથી આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ. તે ઉપરાંત ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે, કે નદી દ્વારા જે પાણી વહી જાય અને અંતે સમુદ્રમાં ભળી જાય છે અને સમુદ્રનું પાણી આપણને ઉપયોગી થતું નથી, તો એ માટે નદીનું પાણી જ્યાંથી વહી જાય છે ત્યાંથી બંધ બાંધવા કે ચેકડેમો બાંધવા. તે ઉપરાંત વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ આપણે કરવા જોઈએ, જેમ કે બંધારા બાંધવા અથવા તો શુષ્કુવા બનાવવા, તળાવોનું નિર્માણ કરવું, કે વગેરે દ્વારા છે કે વરસાદી જળ છે કે જેને આપણે એકઠું કરી શકીએ છીએ અને આ પાણીની જે સમસ્યા સર્જાય છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. ઉપરાંત આપણે લોકોને જાગૃતતા લાવવી જોઈએ, કે જેથી કરીને તેઓ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, જેથી કરીને પાણીના વિવેકપૂર્ણ દ્વારા આપણે પાણીની તંગી ઓછી સર્જાય. તે ઉપરાંત જળ સંરક્ષણની અંદર લોકોની લોકભાગીદારી વધારવી. તે ઉપરાંત બાગ બગીચા, શૌચાલયની અંદર વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ઉપરાંત જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર આપણે દેખરેખ રાખવી જોઈએ. આ વિવિધ નાના એવા ઉપાયો દ્વારા પણ આપણે આ જળ સંસાધનની આપણે જાળવણી કરી શકીએ છીએ. ત્યાર પછીને આપણે ત્રીજું સંસાધન જોઈએ તો તે છે ખનિજ સંસાધન. કે વર્ષો પહેલાં માનવે શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઉચારનો ઉપયોગ કરતો હતો. આપણે આદિ માનવ યુગની એટલે પ્રાચીન સમયની વાત કરીએ તો કે તે સમય છે કે લોકો સૌપ્રથમ પથ્થર અને લાકડામાંથી બનાવેલા ઉજારોનો ઉપયોગ કરતો હતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ એ ખૂબ જ જૂનો અને ગાઢ રહેલો છે. આદિ માનવથી શરૂ કરીને આધુનિક યુગના માનવી છે કે ત્યારથી કે ખનિજની સાથે તેઓનો સંબંધ એ ગાઢ રીતે જોડાયેલો છે. આ ખનિજ સંસાધનને આધારે જ આપણે માનવ સંસ્કૃતિના માનવ વિકાસના તબક્કાને તેના નામ પરથી જ ઓળખીએ છીએ. જેમ કે પાષાણ યુગ એટલે કે પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા હતા તે સમયના માનવીના યુગને પાષાણ યુગ, તામ્ર યુગ એટલે તાંબાનો ઉપયોગ કરતા હોય એ યુગ, કાંસ્ય યુગ કે જે સમય ગાળા દરમિયાન કાંસાની ધાતુનો ઉપયોગ કરતા હતા, તે ઉપરાંત લોહ યુગ એટલે કે લોખંડનો ઉપયોગ, તે ઉપરાંત આપણે વર્તમાન સમયની અંદર અણુયુગ તરીકે ઓળખવામાં આવે છે. કે વર્તમાન સમયને આપણે કયા યુગ તરીકે ઓળખીએ છીએ? અણુયુગ તરીકે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજનું મહત્ત્વ છે કે ધીરે ધીરે અનેક ગણું વધી ગયું છે, કે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે તેમ તેમ ખનિજનું મહત્ત્વ પણ વધતું જતું જાય છે. અને આપણા ભારત દેશની પાસે પૂરતા પ્રમાણની અંદર આ ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશોની સાથે તે કદમ મિલાવવા આગળ વધી રહ્યો છે, કે ધીરે ધીરે આપણો દેશ પણ વિકાસ કરતો થયો છે. ખનિજ સંરક્ષણ કે ખનિજોનું રક્ષણ અને જતન કઈ રીતના કરી શકાય? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ એ ચરમસીમાએ પહોંચ્યો છે. કે માનવી છે તે કે વિકાસશીલ પ્રાણી છે, કે દિવસે ને દિવસે તે પોતાના વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધતો રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ લાવી ઉદ્યોગો નવા નવા ઉદ્યોગો સ્થાપાય અને તેના કારણે છે કે તેઓ કુદરતી સંસાધનોનો ખૂબ જ પ્રમાણની અંદર તેમનો ઉપયોગ કરતા થયા છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો પણ ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પેદાથો જેવા જ ખનિજ ખૂટી જવાના આવે આરે આવીને ઉભા છે. એક કે વધુ પડતા ખનિજોના ઉપયોગના કારણે કે ધીરે ધીરે છે કે ખનિજ સંપત્તિ કે ખૂટી જવાની આરે આવી ગઈ છે. જેમ કે પેટ્રોલિયમ જેવા પદાર્થો છે તે ખનિજ છે કે ખૂટી જવાની આરે ઊભી આવી છે, કે જેથી કરીને આપણે તમામ ખનિજોનો છે કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જેથી ખનિજ સંસાધનોનો આપણે જો કરકસરભર ઉપયોગ કરશો તો તેનું સંરક્ષણ જળવાઈ રહેશે, જેથી કરીને આપણે એક પ્રકારની બચત પણ કરી શકીએ છીએ. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે, કે તેના ઓપ્શનના સ્વરૂપે
જેમ કે કોઈ પણ પેટ્રોલિયમ પદાર્થો છે કે ખૂટી જવાના આરે આવ્યા છે, એની જગ્યાએ બીજા એવા પદાર્થો ખનિજોનો ઉપયોગ શોધો કે જેના વિકલ્પ રૂપે આપણે વાપરી શકીએ છીએ. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ, કે ફરીથી એ જ નહીં ખનિજનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ તેવી પ્રક્રિયાઓ છે કે આપણે હાથ ધરવી જોઈએ, કે જેથી કરીને આપણે આ ખનિજનું સંરક્ષણ કરી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે વન અને વન્યજીવ સંસાધન, કે જેના વિશે આપણે માહિતી આપણે આગળના વિડીયોની અંદર માહિતી મેળવીશું. થેન્ક યુ.